Welcome to Vibes of India. I am Janvi and this is our special segment, How I Made My First Million. Here we talk about startups, and today we will be talking about a very special startup from Ahmedabad, the Simply Salad. It is founded by Payal Pathak and her son Soham Pathak, and we are very privileged to talk to them today about their journey. We recently saw them in the Shark Tank, and today we'll be talking about to them about like what is the impact of being on Shark Tank? Like, how has it impacted your startup? Yeah, if you would want to start, okay. You know, atyare su situation. So after Shark Tank, the response has been tremendous, and we have got like 300% growth. 300%, that's it's a lot. Amazing. Aur jitna pyar mila hai sabse, that is unbelievable, because we never thought ke a product like a normal salad would get so much love. And people are accepting healthy food into their daily lifestyle. Yeah. So that is the best part for us. True. And one question that is, I think, often asked to your startup especially is like, salads are no big deal. They have been here for a very long time. Yeah. And I think you have also discussed about like, what is your USP? Yeah. If you would want to focus on yeah. What's the USP of your startup? How are you different? So, બહુ બધા સલાડ આઉટલેટ છે કે જે સરસ રીતે ચાલી રહ્યા છે અત્યારે, અને જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે પણ અમને એવું જ હતું કે અમને પણ આવું જ કંઈક સ્ટાર્ટ કરવું છે, પણ અમે વિચાર્યું કે આનાથી કંઈક અલગ કરીએ. કારણ કે જે લોકો દાળ ભાત શાક રોટલી ખાય છે એ લોકોને સલાડ ઉપર લાવવા, અને એ લોકોને 1 week કે 15 દિવસ માટે નહીં, એ લોકોની લાઈફસ્ટાઈલ બનાવી, તો એના માટે અમે લોકો એક અમારું જે સલાડ બાઉલ છે એને એક બેલેન્સ મીલ બનાવ્યું કે જેની અંદર એમને બધા જ ટેસ્ટ મળી જાય અને એ ઇઝીલી એને એક્સેપ્ટ કરે. ઓકે, સો દેટ્સ વાય ઇટ ઇઝ ડિફરન્ટ. બીજી વસ્તુ છે કે આજે એક અમારા જે સલાડ છે એની અંદર અમે એક ઇન્ડિયન ટચ રાખ્યું છે. મારી વેટ લોસ જર્નીમાં હું વાત હતી ત્યારે વાત કરું તો હું ઘણા સલાડ મગાવતી હતી, તો મને એ ફ્રેશનેસ નહોતી જોવા મળતી કે જે મને જોતી હતી. સો મારા બાઉલની અંદર એ ફ્રેશનેસ હંમેશા જોવા મળે છે, એ પછી 3 કલાક પછી હોય કે 4 કલાક પછી હોય. ઓકે, અને હજી એક યુએસપીની જે મેં સાંભળ્યું હતું વોઝ અબાઉટ યોર વેન્ડર્સ. એ કઈ છે કે તમે અલગ રીતે વેન્ડર્સ જોડે ટાઈ અપ કર્યું છે જેનાથી સેલેડ બહુ જલ્દી લોકો સુધી પહોંચાડી શકો? સો ધેર આર સમ ઇન્ગ્રેડિયન્ટ્સ લાઈક લેટસ. સો પહેલા જે લેટસ જે વ્યક્તિ વેચતો હતો યુઝ ટુ સેલ ઇટ ટુ અ લોટ ઓફ બાયર્સ, બટ હવે અમે શું કર્યું છે, વી હેવ બીકમ ધ ઓનલી વન બાયર. ઓકે, સો વી હેવ ટ્રાઈડ ટુ કવર હિમ એઝ અ હોલ એન્ડ વી આર નોટ લેટિંગ હિમ સેલ એનીવેર. સો વોટ હેપન્સ ધેટ good quality products will come to us, and we try to do a quality vendor agreement with our vendors. True. So that if we expand or we have to scale, we know that they are there for us when we have to stock up the inventory. Okay, interesting. And so it's just very fascinating to see at a very young age doing so much. Tell us about all the things that you had to learn or the way you had to update to run a business with your mother. સો બેઝિકલી મમ્મા યુઝ ટુ રન અ પીજી બિઝનેસ, જે અમારું 13 વર્ષ જૂનું બિઝનેસ હતું, એન્ડ એ શટડાઉન થઈ ગયું હતું બીકોઝ બધા કોવિડમાં બધી ગર્લ્સ વેન્ટ બેક. સો ત્યારે કંઈક જરૂરી હતું ઘર ચલાવવા માટે. દેન વી સો દેટ કે પહેલાં તો કે અમે જ્યારે બાલ્કનીમાં બેસતા તો ત્યારે સ્વિગી ઝોમેટોવાળા બહુ આવતા હતા, તો અમે લોકોએ જોયું કે ફૂડની ડિમાન્ડ છે, લોકો બહારનું ખાય છે. સો વી થોટ વાય નોટ ઘરથી એક કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ સલાડનું, કે એની સાથે હેલ્ધી ફૂડ. સો વી સ્ટાર્ટેડ સ્લોલી એન્ડ ધેન વી સ્ટાર્ટેડ ગેટિંગ ઓર્ડર્સ. સો અપડેટ ઇન ધ સેન્સ, આઈ વોઝ ડુઈંગ માય બોર્ડ્સ ત્યારે, સો આઈ યુઝ ટુ સ્ટડી અકાઉન્ટ્સ, અને થોડું મને ખબર પડતું, ઘણું બધું મમ્માથી શીખવા બી મળ્યું, તો એ મેં યુટિલાઇઝ કર્યું, ને એની સાથે જે હું અત્યારે પ્રોડક્ટ બનીને બેઠો છું એ રીતે આઈ યુઝ ટુ એમેલ્ગમેટ એવરીથિંગ કોલેજમાં જે લર્ન કર્યું એ. સો ઇવન ઇન કોલેજ આઈ એમ બીંગ આસ્ક્ડ કે હવે તો કોલેજમાં નહીં આવું, મેં કીધું કે એવું નથી, હું આવીશ જ, બીકોઝ અગર હું આવીશ નહીં તો હું શીખી નહીં શકું, ને શીખીશ નહીં તો હું વાપરી નહીં શકું. સો દેટ ઇઝ સમથિંગ દેટ આઈ એમ ટ્રાઇંગ ટુ યુઝ ઇટ ઇન એપ્લિકેશન બેઝ. એન્ડ અનલાઈક મેની બિઝનેસીસ, યુ બોથ આર લાઈક ફર્સ્ટ ટાઈમ યુ નો એન્ટરપ્રિન્યોર્સ. સો ટેલ અસ, હાઉ વોઝ દેટ જર્ની? આઈ મીન, વોઝ ઇટ ડિફિકલ્ટ? ઓર તમારે કોઈ બેગેજ ના હોય, બેક એક્સપિરિયન્સ ના હોય, દેટ કમ્સ એઝ ઇટ્સ ઓન વે? સૌથી પહેલાં તો ટાઈમ જ ડિફિકલ્ટ હતો, કોવિડનો ટાઈમ હતો વેન વી સ્ટાર્ટેડ, એટલે પહેલો પ્રશ્ન તો મેનપાવરનો હતો, કારણ કે મેનપાવર ત્યારે ઇઝીલી મળતો નહોતો. એની સાથે સાથે ડિલિવરી ઇશ્યુઝ હતા અમને, કારણ કે દૂર રહેતા હતા, એટલે અમારા જે મેઇનલી કસ્ટમર હતા એ સિટી એરિયામાં હતા, એટલે ડિલિવરી ઇશ્યુઝ પણ અમને આવ્યા.
પણ બધું સ્ટ્રગલ કરતા ગયા. સ્ટાર્ટિંગમાં અમારી પાસે 4 કે 5 જ ઓર્ડર હતા દિવસના. તો જે ડિલિવરી પર્સન અમારું લઈ જતા હતા એ પણ અમને એવું કહેતા હતા કે આમાં તમને શું મળે છે. અમે ત્યારે અમને એવું કહેતા હતા ક્યારેક ક્યારેક વધશે, તમે લઈ જાઓ ને ત્યારે. અને આજે અમે આફ્ટર શાર્ક ટેન્ક અમે લોકો ક્યારેક 200 ક્યારેક 250 ઓર્ડર્સને ટચ કરી લઈએ છીએ. સો મજા આવે છે આ બધું કરવાની. તમારા બંનેની જે એક બોન્ડની કે એક ઇમોશનલ સ્ટોરી છે તો અમે બધાએ સાંભળી. પણ ટેલ મી કે ફેમિલી જોડે કામ કરવાનો બેસ્ટ પોઈન્ટ શું છે અને લિમિટેશન શું છે? બેસ્ટ તો દીકરો છે એટલે જે કહીએ જલ્દી માની જાય એટલે એ મજા આવે. લિમિટેશન જેવું તો કંઈ નથી. શરૂઆતમાં ઉઠવામાં થોડોક પ્રોબ્લેમ હતો, 9:30 ઉઠતો હતો. પણ હવે શાર્ક ટેન્ક પછી એની મેળે જ 6:30 ઉઠી જાય છે. સો એક બહુ મોટો બેનિફિટ છે મારા માટે. જેમ એ મારામાંથી શીખે છે એમ ઘણી બધી વસ્તુ એવી છે કે હું એનામાંથી શીખું છું. અગર આ રેસિપીને એને સોશિયલ મીડિયા પર આટલા પિક્ચર સરસ પિક્ચર સાથે મૂકી જ ના હોત તો કદાચ આ બિઝનેસ અહીંયા સુધી પહોંચ્યો જ ના હોત. સો એ રીતે બેનિફિટ પણ છે. પણ છે ટોટલી. અને શાર્ક ટેન્કમાં હવે પછી ફંડિંગ મળ્યું છે, ઓબ્વિયસ વાત છે. પણ તમારું કંપની માટેનું વિઝન કઈ રીતે બદલાયું છે? હવે તમે કંપનીને કઈ રીતે જોવો છો? હવે કઈ તમે મેન્યુમાં એડ કર્યું? ટેલ અસ અબાઉટ ધ સિચ્યુએશન. સો બેઝિકલી આફ્ટર શાર્ક ટેન્ક ઘણા બધા લોકોની એક્સપેક્ટેશન્સ વધી ગઈ છે અમારાથી કે હવે શું થશે, હવે શું કરશો. તો અમારું અત્યારે એ જ પ્લાન છે કે સૌથી પહેલાં તો અમદાવાદની અંદર, અમદાવાદ ઇઝ અ પ્રાયોરિટી, અમદાવાદના ઓર્ડર્સ ફૂલફિલ કરવા પહેલાં. તો અમદાવાદમાં અમે જ્યાં પહોંચી નથી શકતા ત્યાં વિલ ઓપન એન આઉટલેટ. ઓકે. યા સો વોટ હેપન્સ કે અમદાવાદ ઇઝ અર સેન્ટર એન્ડ વી કેન કવર ધ રેડિયસ એન્ડ દેન વી વિલ વેર વી આર નોટ એબલ ટુ રીચ ત્યાં અમે લોકો વી આર પ્લાનિંગ ફોર ફ્રેન્ચાઇઝ ઓર વી આર સીઈંગ કે એક્સપ્લોરિંગ ધ વેઝ. કારણ કે વેન યુ ઓપન અ ફ્રેન્ચાઇઝ દેર ઇઝ ધ મેઇન થિંગ હાઉ વિલ યુ કીપ ધ ક્વોલિટી ઇન ટાઈમ. સો વી આર વર્કિંગ ઓન દેટ હોલ થિંગ. સો એકવાર અમને પછી અમારા ઇન્વેસ્ટર સાથે બી મુલાકાત થશે અને એમનું બી શું પર્સપેક્ટિવ છે. વીલ યુ નો અમેલ્ગેમેટ એવરીથિંગ એન્ડ કમ ટુ વન સોલ્યુશન. સો ફ્રોમ અ ક્લાઉડ કિચન ટુ ધ સિમ્પલી સેલેડ હેવિંગ ઇટ્સ ઓન સ્ટોર, ધેટ્સ યસ ટ્રુ. અને આ તો આપણે સિમ્પલી સેલેડની વાત કરી. સો ટેલ અસ અબાઉટ યોર ફ્યુચર, વોટ આર યોર એસ્પિરેશન્સ નાઉ ધેટ યુ હેવ કમ ઓન ટેલિવિઝન, યુ આર ઓન ધીસ બિઝનેસ, વોટ યુ સી ફોર યોરસેલ્ફ? સો બિફોર શાર્ક ટેન્ક ઓબ્વિયસલી મારું એસ્પિરેશન તો એવું જ હતું કે આઈ યુ નો ફિનિશ અપ માય માસ્ટર્સ એન્ડ ડૂ અ ગુડ જોબ એન્ડ આઈ ટેક સમ એક્સપિરિયન્સ એન્ડ ડૂ અ સ્ટાર્ટઅપ ઓર સમથિંગ. બટ નાવ ઇટ હેઝ ટોટલી ચેન્જ એન્ડ આઈ બિલીવ દેટ આફ્ટર ડુઈંગ માય માસ્ટર્સ, ઇવન આફ્ટર જસ્ટ માય બેચલર્સ, આઈ ટેક અ બ્રેક, give more time to this and then do my masters and then again come back to this. Okay. Because this is what now matters, because this has now, you know, attached to my personality. Okay. And as an identification. Yeah. So if I'm found out doing a job, people are going to ask me that tame to ahi aayla kem tame aam aavi gaya. So that is something I'm loving this. Pehla I used to learn and I used to try, but now you, when you have come into this field for a period of 2 years, almost 3 years, then you start loving it. True. And some people also say that after being an entrepreneur it's very difficult to become an employee or like go back to job. Like tell us, like in future, like do you see it happening or no, you totally believe ke koi entrepreneur ban gaya to you feel ke ave job to na thai shake? So I was an entrepreneur before also. So there is this club in our university called the food and nutrition club. So where I worked as a committee member. Oh. Okay. I was the head also there, but before that I used to work as a normal committee member. True. So I used to tell them that whatever benefits I can bring as an entrepreneur, I'll give them the value additions. And after a point when I feel that yes, people are getting influenced by me, definitely I'll become a leader. Okay. So that is how I became the leader there. I resigned there. Resigned it. Yeah. And then I think that it is not like, it depends on the situation. If the business is not doing well and you are trying and still it's not doing well, you might have to do a job also. True, true. So, and this reminds me that I was talking to Ananya from the Nut Job, again a startup. Yes. And she was saying that most of my money goes in self-education because I have to understand this field and there is a lot of homework that I have to do. Yeah. So tell us, Kay, in your field, what's the homework that you do? What's the back end that we don't see? Is there anything, you know, specific when it comes to reading or approaching or meeting people, something? So I would say that right now I am facing some issues in the, you know, complex finance, wherein you involve the taxes, wherein you involve paying with huge number of money. Yeah. So you have never seen such cash flows, such outflows.
So that is something it's new to me, but I'm getting used to it and I'm learning. I have my jiju, I have my nana, so they are experienced in this, and they keep telling me that it is not that difficult, and they have experience, so you know that calms me down a bit. True. And trying to get used to it. Yeah. And for all those aspiring people who would want to start their journey of entrepreneurship, tell us, what are the few qualities, maybe Betran quality, which is very necessary if you want to get into business? સૌથી પહેલાં તો જ્યારે વુમન એક મતલબ કરતા હોય છે સાહસ, ત્યારે એ લોકો જ્યારે આવી રીતે બિઝનેસ ના ચાલે કે કંઈ પણ પ્લસ માઇનસ થાય તો એ હિંમત હારી જતા હોય છે. સો એક જ વસ્તુ છે કે હિંમત ના હારે, અને ભલે ઓછા ઓર્ડર્સ આવે છે પણ એનાથી લાગેલા રહે તો ક્યારેક એ બિઝનેસ આગળ સક્સેસ થશે. And I believe that survival is the most because important skill for an entrepreneur, because જેવી સિચ્યુએશન અમારી સાથે આવી એવી કોઈની બી સાથે આવી શકે કે એક બિઝનેસ સરસ ચાલતું હોય ને ના બી ચાલે. સો તમારે ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવું બહુ જરૂરી છે, જડે રહેવું, બિકોઝ તમારું અગર સર્વાઈવલ ડાઉન થઈ જશે તો ઓબ્વિયસ છે કે એક તમારું રાઇવલ આવીને માર્કેટને ડિસ્ટર્બ કરવાની ટ્રાય કરશે. સો આઈ બિલીવ દેટ. અને બીજું કે આઈ વુડ સે કે એક એક્ઝામ્પલ લઈશ, જેમ કે તમને ખબર હોય તો અજય મોદી હતું, તો હી યુઝ ટુ રન ટૂર્સ એન્ડ ટ્રાવેલ, બટ પછી એનું ટૂર્સ એન્ડ ટ્રાવેલ બંધ થઈ ગયું કોવિડમાં. સો વોટ ઇટ ડીડ, હી ઓપન્ડ અ ફરસાન શોપ ઇન્ટરનલ. સો દેટ સેઝ દેટ કર્મા એન્ડ ધર્મા શુડ બી પ્રોફિટ. સો દેટ ઇઝ ઓલસો સમથિંગ વિચ આઈ ગો બાય. વેરી ઇન્ટરેસ્ટિંગ. યા, સમટાઈમ્સ વેન ધ ઓર્ડર્સ આર લેસ, બિફોર આઈ એમ ટોકિંગ અબાઉટ બિફોર, ત્યારે મને રાત્રે મતલબ ઊંઘ નહોતી આવતી કે ઓર્ડર્સ કેમ ઓછા છે. તો અગર એક અંદર થોડી સ્લીપલેસ નાઇટ્સ અને સ્લીપલેસ એટીટ્યુડ આવી જાય કે પછી એ રાતે આખું બેસવું અને શું કરવું કે કાલ સવારથી ઓર્ડર્સ વધી જાય, વધી જાય, તો દે એ એટીટ્યુડ અગર આવી જશે ને તો આઈ થિંક ધેર ઇઝ નો સ્ટોપ. ક્રેક ઇટ. યા. ઘણી વખત મારી સાથે એવું થાય કે હું સૂતી હોઉં ત્યારે એણે નંબર્સ, નેક્સ્ટ ડેના નંબર્સ લખેલા સૂતી હોઉં, અને સવારે ઉઠું ને તો એકદમથી 40માંથી 55 થઈ જાય. મને એવું થાય કે 55 કેવી રીતે એડ થઈ ગયા, નંબર્સ કેવી રીતે વધી ગયા, તો કે મેં પ્રમોશન કરી દીધું હતું, અને પ્રમોશનમાંથી બધા આવતા હતા તો મેં બધાને જવાબ આપી દીધો. એટલે એને પોતાને જે ટેન્શન હોય કે હવે મારા નંબર્સ ઓછા થયા જ વાત, તો હવે વધારવાના છે. ટેલ અસ ધેટ હાઉ ઇઝ અહેમદાબાદ એઝ અ માર્કેટ, અને મેજરલી માર્કેટિંગ માટે તમે શું કરો છો? સો આઈ બિલીવ દેટ અહેમદાબાદ ઇઝ અ વેરી રિસ્ટ્રિક્ટિવ માર્કેટ વેન ઇટ કમ્સ ટુ હેલ્ધી ફૂડ. Okay. But it's difficult to crack. Yes, it is. But now we see that we have cracked it somewhat near to full. Okay. And લોકો ની અંદર એ જે એક્સેપ્ટન્સ લાવું કે તમે આ હેલ્ધી સેલેડ ખાઓ, એ થોડુંક ડિફિકલ્ટ હતું સ્ટાર્ટિંગમાં સમજાવું. તો એના માટે થઈને જ અમારું જે યુએસપી છે ઇન્ડિયન ટચ વાળો, એ અમે લઈ આવ્યા, અને અમે કીધું કે તમારું દાલ ભાત રોટી સબ્જી અગર અમે રિપ્લેસ કરીએ છીએ તો સામે અમે કંઈક સરસ વસ્તુથી રિપ્લેસ કરીએ છીએ, જે થોડુંક ઇન્ડિયન ટચ, ઇન્ડિયન પેલેટ જે છે આપણી, એના ઉપર ઇટ કેન ડાન્સ અરાઉન્ડ એન્ડ યુ નો ઇટ કેન મેક યુ ફીલ ટેસ્ટી એન્ડ સેમ. સો અત્યારે સોશિયલ મીડિયા સિવાય લાઈક ઇઝ ધેર એની અધર વે વી આર રીચિંગ આઉટ ટુ પીપલ? We have a website. Okay. And there is Instagram. Hmm. There is WhatsApp, and we do take orders through Zomato and Swiggy. Okay. From our outlet, which is in Shivranjini. Yeah. And at this point, what's the biggest challenge? Ke atyare it's just about using the money in a right way. Like, is there any challenge that you face? Ekdam thi order vadhi jaye che to stock 2 દિવસે 3 દિવસે ખતમ થઈ જાય. લાઈક તમે જેટલું આજે આ વીકમાં આટલું ગયું તો હવે નેક્સ્ટ વીક તમે એ પ્રમાણે વર્કઆઉટ કરો તો એમાં ફરીથી 50 વધારે જવા માંડે. તો એ બધું થોડુંક અત્યારે અમારા માટે ચેલેન્જીસ છે તમારા, પણ એટલું ટચ વુડ એટલું સારું છે કે અમારું બધું જ જે પ્રોડક્ટ છે બધું ફાર્મ પરથી આવે છે, તો અમે જેટલું કહીએ છીએ એટલું અમને મળી જાય છે અને એકદમ ફ્રેશ મળી જાય છે. સો નંબર્સ ભલે વધે પણ અત્યારે ક્વોલિટીને અમે કોમ્પ્રોમાઇઝ બિલકુલ, અમે એક ટાઈમે બંધ કરી દઈએ છીએ સ્વિગી ઝોમેટો, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નહીં થાય. ઓકે ઓકે, ઇન્ટરેસ્ટિંગ. અને વી જસ્ટ સી બોથ ઓફ યુ, બટ ટેલ અસ કે અત્યારે તમારો સ્ટાફ કેવો છે? આઈ મીન ઇટ ઇઝ અ સ્ટાર્ટઅપ બટ સ્ટીલ આઈ સી ઓન યોર ઇન્સ્ટાગ્રામ લવલી પિક્ચર્સ ઓફ પીપલ, સો ટેલ અસ કેટલા લોકો? ધેટ ટાઈમ ઇટ વોઝ 8 અને અત્યારે ખાલી અમારા 8 ડિલિવરી પાર્ટનર છે. ઓ ઓકે ઓકે. એનીથિંગ ઓન અ કન્ક્લુડિંગ નોટ ધેટ યુ વુડ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સ્ટાર્ટઅપ ટુ અવર વ્યુઅર્સ? સો આઈ જસ્ટ ફીલ કે તમારો જે આઈડિયા છે એ અગર નાનો હોય કે મોટો, યુ શુડ યુ નો નેવર લૂઝ કોન્ફિડન્સ ઇન ઇટ.
જેમ અમારો આઈડિયા હતો અમે કોન્ફિડન્સ લૂઝ ના કર્યું એન્ડ વી ટ્રાઈડ અમે શાર્ક ટેન્કનું ફોર્મ ભર્યું એ હિંમત લાવી સો તમારું બી અગર આઈડિયા એવો હોય તો યુ નો યુ શુડ પિચ યોર પ્રોડક્ટ ટુ ધ ઇન્વેસ્ટર્સ ટુ વેન્ચર કેપિટલિસ્ટ વેર એવર યુ થિંક દેટ યુ કેન રેઝ મની ફ્રોમ એન્ડ જ્યાં તમે છો એનાથી થોડાક આગળ જઈ શકો અગર એ એટીટ્યુડ તમારી અંદર આવી જશે ને અગર તમે તમારા સ્ટાર્ટઅપને એ લેવલ સુધી લઈ જશો એન્ડ તમારી સાથે રાઈટ અમાઉન્ટ ઓફ સપોર્ટ ધ પીપલ અરાઉન્ડ યુ યુ નો વોન્ટ યુ ટુ ગો અહેડ ધેન ડેફિનેટલી નથિંગ ઇઝ ગોઈંગ ટુ સ્ટોપ યુ. On this note, I wish you both very best for the future of your venture. And for more such interviews, for more such discussions, keep watching Vibes of India. Thank you.